नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय हिंदी आज भणीशुं आपणे। हवे अभिनव हिंदी एमां आपणे पार्ट एक तरफ जईशुं। पार्ट एक वर्णमाला एटले के स्वर। हवे स्वरो केटला छे अने कया कया छे ए विद्यार्थी मित्रों धोरण त्रणमां आम तो शीखी गया हशो, पण चलो धोरण चार में फरीथी स्टार्ट करीशू। अ से अजगर, एने आपणे गुजराती में कहीशू अजगर। आ से आम, एने गुजराती में कहीशू केरी। ई से इमारत, एने कहीशू इमारत। बड़े ई से ईख, एने गुजराती में शू कहीशू शेरडी। ऊ से उल्लू, एने गुजराती में कहीशू गुवळ। बड़े ऊ से ऊन, एने पण गुजराती में कहीशू ऊन। ऋ से ऋषि, एने आपणे कहीशू ऋषि। ए से एडी, एने कहीशू एडी। ए से एनक, एने आपणे कहीशू चश्मा। ओ से ओखली, एने गुजराती में शू कहीशू विद्यार्थी मित्रों? खांडणियों। औ से औरत, एने आपणे गुजराती में कहीशू स्त्री। अम से अंगूर, एने आपणे गुजराती में शू कहीशू विद्यार्थी मित्रों? द्राक्ष। अह से नमः, एने आपणे कहीशू गुजराती में? नमः। तो जुओ बाळको, आपणे स्वर समझ्या अने शीख्या। હવે આગે પઢીએ, આ સ્વર ફરીથી એક વખત જોઈ લઈશું। અ આ ઈ બડે ઈ ઉ બડે ઉ રુ એ એ ઉ ઔ અં અહ। હવે આ જે સ્વર આપણે શીખ્યા અને સમજ્યા ये तमारे तैयार करवाना छे अने बराबर ध्यान में राखीने समझी लेवाना। हवे आगर आपणे स्वर छे एनो मुहावरो करीशू। अ तो तमने खबर हशे विद्यार्थी मित्रो, धोरण त्रण में तमे भणी ज गया छो। जुओ अ कई रीते लखीशू, આ રીતે લખીશું અ। આ રીતે મેં જે અ લખ્યો એ પ્રમાણે તમારે પણ વિષયની નોટમાં આ રીતે તમારે અ નો મહાવરો કરવાનો। એ જ રીતે અ પછી કયો સ્વર આવે છે? આ, તો આપણે આ રીતે લખીશું આ। હવે આગળ ઈ, આ કયો છે સ્વર? ઈ છે, તો આપણે અહીંયા આ રીતે લખીશું ઈ। તમારે પણ હું જે પ્રમાણે લખું એ રીતે તમારે પણ લખવાનું છે। હવે આગળ બડે ઈ, તો બડે ઈ કઈ રીતે લખાય એ તમારે ધ્યાનથી જોવાનું અને એ પ્રમાણે તમારે મહાવરો કરવાનો। હવે આગળ ઉ, તો ઉ કઈ રીતે લખાય બાળકો? આ રીતે લખાય। હવે આગળ બડે ઉ, એ પણ આ રીતે લખીશું। હવે આગળ રુ,
હવે આગળ ઇઝ હવે આગળ એ હવે આગળ શું આવે વિદ્યાર્થી મિત્રો ઓ હવે આગળ શું આવશે એ ઔ એ પણ આપણે આ રીતે લખીશું હવે આગળ ઓ પછી આગળ ઓહો હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને સ્વર કયા કયા છે અને કેવી રીતે લખાય એ મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે અથી અહ સુધી તમારે મહાવરો કરવાનો અને વિષયની નોટમાં એ પણ લખવાનું હવે આગળ સ્વાધ્યાય તરફ જઈશું હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કે સહી જોડે મિલાઈએ હવે આપણને પ્રશ્ન એકમાં કહ્યું છે કે જે હિન્દી વર્ણો એટલે કે જે સ્વર છે એ ગુજરાતીમાં આપેલા છે એના સામે આપણને હિન્દીમાં આપેલા છે તો એ આપણે અ ગુજરાતીમાં આપેલો હોય તો એના સામે હિન્દીમાં અ કઈ રીતે લખાય એ આપણને શોધી કાઢવાનું અને જોડકા જોડવાના હવે ગુજરાતીમાં અ છે તો વિદ્યાર્થી મિત્રો હિન્દીમાં અ કઈ રીતે લખાય એ આપણને શોધવાનું કે આમાંથી અ ગુજરાતીમાં કઈ રીતે લખાય એ તમારે શોધી કાઢવાનું છે તો ગુજરાતીમાં અ છે તો સામે હિન્દીમાં અ આ રહ્યો તો આપણે અને અહીંયા જોડીશું હવે છે નાનો ઈ તો ઈને નાના ઈ હિન્દી શબ્દ ઈ લખેલો છે ત્યાં જોડીશું હવે મોટો ઈ છે તો એને પણ આપણે હિન્દીમાં બડે ઈ સાથે જોડીશું પછી ઉ છે ગુજરાતીમાં ઉ લખેલું છે વિદ્યાર્થી મિત્રો તો એને આપણે હિન્દીમાં અહીંયા ઉ સાથે જોડીશું એ જ પ્રમાણે જોડકા નંબર બે હવે અહીંયા મોટો ઉ આપેલો છે ગુજરાતીમાં તો એને આપણે હિન્દીમાં ઉ સાથે અહીંયા જોડીશું અને આ છે એ તો એને અહીંયા હિન્દી શબ્દ એ લખેલો છે સામે ત્યાં જોડીશું પછી આ છે અઈ તો એનો એને સામે હિન્દી શબ્દ આપેલો છે એ ત્યાં જોડીશું પછી છે રૂ તો એને હિન્દીમાં શબ્દ રૂ સામે લખેલો છે ત્યાં જોડીશું પ્રશ્ન નંબર બે સ્વર હિન્દીમાં લખીએ હવે અહીંયા આપણને ગુજરાતીમાં સ્વર લખેલો છે અ તો આપણે અ આ રીતે લખીશું આગળ મેં બધા સ્વર સમજાવી દીધા છે તો તમને આવડશે આ ગુજરાતીમાં આ છે તો હિન્દીમાં આ રીતે લખીશું ગુજરાતીમાં નાનું ઈ છે આ રીતે લખેલું છે તો હિન્દીમાં આપણે આ રીતે લખીશું ઈ હવે આગળ મોટો ઈ છે ગુજરાતીમાં તો હિન્દીમાં ઈ આ રીતે લખીશું પછી છે ઉ
એટલે કે નાનું ઉ, તો આપણે હિન્દીમાં ઉ આ રીતે લખીશું. પછી છે મોટો ઉ, તો એને પણ હિન્દીમાં ઉ આ રીતે લખીશું. પછી છે રુ, તો એને પણ રુ આ રીતે લખીશું. પછી છે એ, તો આપણે હિન્દીમાં આ રીતે લખીશું. પછી છે ઐ, તો એને હિન્દીમાં આ રીતે લખીશું. પછી છે ઓ, તો એને પણ હિન્દીમાં આ રીતે લખવાનું. પછી છે ઔ, તો એને પણ આપણે હિન્દીમાં ઔ આ રીતે લખીશું. પછી છે અં, તો એને હિન્દીમાં શબ્દ અં આ રીતે લખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આજનો તમને પાર્ટ એક વર્ણમાળા એટલે કે સ્વર સમજાવી દીધું છે. હવે તમારે વિષયની નોટમાં શું શું લખવાનું છે એ તમને હું હોમવર્ક આપી દઉં. હવે મેં તમને સમજાવ્યું, અ સે અજગર, અજગર એટલે એને ગુજરાતીમાં કહીશું અજગર. છે મેં અથી અહ સુધી જે સમજાવ્યું એ તમારે હિન્દીની નોટમાં અ સે અજગર એટલે અજગર એ રીતે આવું લખવાનું છે. અહ સુધી વિષયની નોટમાં લખવાનું છે. અને પછી આગળ જે મેં લખીને બતાવી અ કઈ રીતે લખાય, આ જે મેં બધા સ્વર લખ્યા લખીને સમજાવ્યા અને મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે મહાવરો નોટમાં સારા અક્ષરે હિન્દીની નોટમાં લખવાનું અને સ્વાધ્યાય પ્રશ્ન એક અને પ્રશ્ન બે સમજાવ્યું એ તમારે પ્રશ્ન એક અને બે એ પણ વિષયની નોટમાં લખવાનું. ધન્યવાદ.